આપણું શરીર કુદરતનો બેજોડ ઉપહાર છે, તો યોગ નિરોગી જીવનશૈલીનું સાચું ઐશ્વર્ય છે. આપણી ભવ્ય સંસ્કૃતિના અમૂલ્ય વારસા સમાન યોગ તરફ આજે આખું વિશ્વ આકર્ષાયું છે અને માધ્યમ બની છે વિશ્વ યોગ દિવસની ઉજવણી. સમગ્ર વિશ્વ નિરોગી રહે તેવી ઉદાત ભાવના સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા સંનિષ્ઠ પ્રયાસોનું પરિણામ છે 21 જૂન વિશ્વ યોગ દિવસની વૈશ્વિક ઉજવણી. તો આવો 21 જૂન 2021 સાતમા વિશ્વ યોગ દિવસે આપણા ઘરમાં જ યોગાભ્યાસ કરી બનાવીએ યોગમય ગુજરાત. 21 જૂન વિશ્વ યોગ દિવસે સવારે 7 થી 7:45 સુધી માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પરિવાર સહ પોતાના નિવાસ સ્થાને યોગાભ્યાસ કરશે. રાજ્યના જન જન સુધી યોગ પહોંચે અને તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ થાય તે હેતુથી ગત એક વર્ષમાં તૈયાર કરાયેલ 21,000 યોગ ટ્રેનર્સને સવારે 11 વાગે માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે પ્રમાણપત્ર વિતરિત કરવામાં આવશે. વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યા 20 જૂનના રોજ યોગને જીવનશૈલીના અભિન્ન અંગ તરીકે અપનાવનાર પ્રેરણાદાયી વ્યક્તિત્વો કરશે યોગ અંગેના પોતાના અનુભવો પ્રદાન. વેટ મેનેજમેન્ટ સ્પેશિયલિસ્ટ સપના વ્યાસ, ગુજરાતના લોકપ્રિય અભિનેતા પ્રતીક ગાંધી, યુથ આઇકન અવોર્ડ વિનિંગ અભિનેત્રી આરોહી પટેલ અને અગ્રણી બિલ્ડર ડેવલપર જક્ષય શાહ કરશે યોગમય જીવનશૈલીની વાત. કેવી રીતે રોજિંદો યોગાભ્યાસ તેમના જીવનમાં ઉપયોગી બને છે, આવો જાણીએ તેમના અનુભવો. આ કાર્યક્રમનું તમામ ગુજરાતી ન્યૂઝ ચેનલો પરથી 20 જૂનના રોજ 6:30 વાગે પ્રસારણ કરવામાં આવશે. આપને પણ ગુજરાતને યોગમય બનાવતી વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાવવા આમંત્રણ છે. 21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસે યોગ એટ હોમનો અભ્યાસ અવશ્ય કરજો. આવો આપણે સૌ પણ યોગ અપનાવીએ અને તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરીએ. યોગમય ગુજરાત, નિરોગી ગુજરાત. ઘરમાં રહીને યોગ કરીએ, ગુજરાતને યોગમય બનાવીએ.